श्री ब्रह्मानंद ग्रुप ऑफ कॉलेज चापड़ा मायसेल्फ बालू बरादरा बीबीए सेमेस्टर 3 सब्जेक्ट बिजनेस स्टैटिस्टिक्स सेकंड सेम ना जे विद्यार्थीओ छे ते हवे थर्ड सेम मां जे आवी जशे एना माटे आपणे ऑनलाइन विडियो लेक्चर क्लास रूम जेवुं तो ना थई शके पण ऑनलाइन विडियो लेक्चर जे छे એના માધ્યમથી આપણે એક સિલેબસને આગળ વધારવાનો પ્રયત્ન જે છે કરીએ છીએ એના ભાગરૂપે આજે પ્રથમ લેક્ચરમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે આમ તો આ વખતે વગર પરીક્ષાએ એક્ઝામ વગર જે છે આટલા સેમેસ્ટરની અંદર એન્ટ્રી મળી ગઈ એટલે એ માટે બધાને અભિનંદન. અને બિઝનેસ સ્ટેટિસ્ટિક આપણા સિલેબસની વાત કરીએ તો ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટર જે બીબીએ છે એની અંદર જે સિલેબસ આવે છે એમાં પ્યોર મેથ્સ આવે છે. મેથેમેટિક્સ જે છે કે જેમાં પ્યોર મેથેમેટિક્સ એટલે કે ગણતરી વધારે. જ્યારે હવે થર્ડ અને ફોર્થ છે અને એમાં ટાઇટલ પણ એમ હતું, એનું ટાઇટલ જે હતું એમાં મેથેમેટિક્સ શબ્દ આવ્યો. જ્યારે આની અંદર ક્યાંય મેથેમેટિક્સ આવશે એટલે સ્ટેટિસ્ટિક બિઝનેસ સ્ટેટિસ્ટિક એટલે બિઝનેસને લગતું સ્ટેટિસ્ટિક થિયરિકલ સિલેબસ અને સાથે એક્ઝામ્પલ છે. તો સિલેબસ માટે આજે પહેલા ડિસ્કશન કરીએ આપણે તો તમારા જે 5 યુનિટ છે એની વાત કરીએ. યુનિટ 1 લિનિયર કોરિલેશન, ફર્સ્ટ ચેપ્ટર છે. સેકન્ડ જે છે લિનિયર રિગ્રેશન, સેકન્ડ ચેપ્ટર છે લિનિયર રિગ્રેશન. થર્ડ ચેપ્ટર છે પ્રોબેબિલિટી. આ ચેપ્ટર નંબર 3 છે. 4th અને 5 એ પ્રોબેબિલિટી પર છે. પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન 1 અને પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન 2. 4th જે યુનિટ છે ચેપ્ટર પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન 1. અને 5th યુનિટ જે છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન 2. પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન 1 એન્ડ પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન 2. ઈચ ચેપ્ટર હેવ 14 માર્ક્સ. દરેક ચેપ્ટર ના 14 માર્ક્સ. આપણને ખ્યાલ છે ફર્સ્ટ સેમ ની એક્ઝામ જે આપેલી છે એમાં એક યુનિટ ની અંદર થી 14 માર્ક ના ક્વેશ્ચન જે છે પૂછાય છે. તો દરેક માંથી 14 માર્ક ના એટલે ટોટલ 70 માર્ક્સ નું જે આપણું યુનિવર્સિટી નું પેપર આવે છે. અને સિલેબસ ની વાત કરીએ 5 ચેપ્ટર તો પહેલા બે ફર્સ્ટ એન્ડ સેકન્ડ લિનિયર કોરિલેશન એન્ડ લિનિયર રિગ્રેશન 12th ની અંદર 12th કોમર્સ ની અંદર જે આ વાત છે આવે છે રિગ્રેશન અને કોરિલેશન સંબંધ વિશેની વાત છે જે સુરેખ સર સંબંધ એ બંને જે છે આની અંદર છે. જ્યારે બીજા 3 ચેપ્ટર છે કોમ્બાઈન છે જોડાયેલા છે બીજા સાથે પ્રોબેબિલિટી. થર્ડ છે પ્રોબેબિલિટી સંભાવના. સંભાવના ની વાત પણ છે છે ત્યાં આવે છે 12th ની અંદર 11th 12th કોમર્સ માં. 4th જે છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન 1 એન્ડ પ્રોબેબિલિટી જે છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન 2. તો 4th જે ચેપ્ટર છે અને 5th એની અંદર ડિસ્ટ્રિબ્યુશનમાં બે અલગ અલગ વાત જે છે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન છે એમાં 4th ની અંદર જે આવશે
નોર્મલ ડિસ્ટ્રિબ્યુશન છે, જ્યારે ફિફ્થ ની અંદર જે છે એ પોઈઝન ડિસ્ટ્રિબ્યુશન ની વાત છે અને બાયનોમિયલ ડિસ્ટ્રિબ્યુશન ની વાત છે. તો આપણે જે સિલેબસ સ્ટાર્ટ કરવાનો છે એમાં પહેલું ચેપ્ટર જે ભણવાનું છે એ પ્રોબેબિલિટી, આપણે સિક્વન્સ જે છે એ પ્રમાણે રાખીશું. થર્ડ ફોર્થ ફિફ્થ આપેલા ભણીશું પ્રોબેબિલિટીના ત્રણે ચેપ્ટર્સ, જ્યારે ફર્સ્ટ અને સેકન્ડ જે છે લિનિયર કોરિલેશન અને લિનિયર રિગ્રેશન એ લાસ્ટમાં જોઈશું. તો આજે આપણે પ્રોબેબિલિટીના સિલેબસની વાત કરીએ તો કે પ્રોબેબિલિટીની અંદર કયા કયા ટોપિક કવર થાય છે. પ્રોબેબિલિટી જે છે એની અંદર અલગ અલગ જે ટોપિક આપેલા છે એમાં ફર્સ્ટ છે કોન્સેપ્ટ ઓફ પ્રોબેબિલિટી, કોન્સેપ્ટ ઓફ પ્રોબેબિલિટી. સેકન્ડ છે મેથેમેટિકલ એન્ડ સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી. મેથેમેટિકલ એન્ડ સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી. થર્ડ છે ડેફિનેશન ઓફ ડિફરન્ટ ટર્મ, ડેફિનેશન ઓફ ડિફરન્ટ ટર્મ, અલગ અલગ ટર્મ્સની જે ડેફિનેશન છે અને એમાં પણ રેન્ડમ એક્સપેરિમેન્ટ, સેમ્પલ સ્પેસ, ટાઈપ ઓફ ઇવેન્ટ એક્સેટ્રા. રેન્ડમ એક્સપેરિમેન્ટ, સેમ્પલ સ્પેસ, ટાઈપ્સ ઓફ ઇવેન્ટ એક્સેટ્રા. એના પછીનો જે ટોપિક છે એડિશનલ થિયરમ, કન્ડિશનલ લો, કન્ડિશનલ થિયરમ, કન્ડિશનલ લો, મલ્ટિપ્લિકેશન થિયરમ, ફોર ટુ ઇવેન્ટ્સ વિથ પ્રૂફ સાબિતી સાથે, અને લાસ્ટ જે છે રિલેટેડ એક્ઝામ્પલ. સો ઇન ધીસ ચેપ્ટર પ્રોબેબિલિટી ડિસ્કસ અબાઉટ ધીસ ટોપિક કોન્સેપ્ટ ઓફ પ્રોબેબિલિટી. સિલેબસને કવર કરતા ટોપિક જે છે આ છે કોન્સેપ્ટ ઓફ પ્રોબેબિલિટી. સેકન્ડ મેથેમેટિકલ એન્ડ સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટીની ડેફિનેશન બે ફોર્મમાં છે, મેથેમેટિકલ ફોર્મ એન્ડ સ્ટેટિસ્ટિકલ ફોર્મ એ છે. આગળ ડેફિનેશન ઓફ ડિફરન્ટ ટર્મ, અલગ અલગ ટર્મ જે છે એની ડેફિનેશન, એમાં રેન્ડમ એક્સપેરિમેન્ટ, સેમ્પલ સ્પેસ, ટાઈપ્સ ઓફ ઇવેન્ટ, રેન્ડમ એક્સપેરિમેન્ટ છે, ટાઈપ્સ ઓફ ઇવેન્ટ, અલગ અલગ ટાઈપ્સ જે છે કે એક્ઝિક્યુટિવ ઇવેન્ટ છે અથવા તો અલગ અલગ જે ઇવેન્ટના પ્રકાર છે જેને આપણે ઘટના કહીએ છીએ ગુજરાતીમાં, ઘટનાના અલગ અલગ પ્રકાર, પરસ્પર નિવારક ઘટના, નિષેધ ઘટના, એ આની અંદર આવશે. આગળ ફોર્થ જે છે એડિશનલ થિયરમ, કન્ડિશનલ લો, મલ્ટિપ્લિકેશન થિયરમ ફોર ટુ ઇવેન્ટ વિથ પ્રૂફ. એડિશનલ થિયરમ છે,
कंडीशनल थ्योरम छे अने मल्टीप्लिकेशन थ्योरम फॉर टू इवेंट बे इवेंट माटे मल्टीप्लिकेशन थ्योरम छे विथ प्रूफ साबिती साथे अने रिलेटेड एग्जांपल એટલે આ બધાને રિલેટેડ જે એક્ઝામ્પલ છે એ યુનિટ નંબર 3 પ્રોબેબિલિટી ની અંદર છે તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જે છે ચેપ્ટર જે છે પ્રોબેબિલિટી આજે સિલેબસ ની વાત કરી અને નેક્સ્ટ લેક્ચર ની અંદર ચેપ્ટર સ્ટાર્ટ કરશું આજે અહીંયા સુધી રાખીશું ધન્યવાદ